विद्यार्थी मित्रों छेले आपणे मेंडलना एक संकरणनो प्रयोग एनो अभ्यास कर्यो। हवे मेंडलना एक संकरणना प्रयोग आधारित सिद्धांतो के नियमो छे एनो आपणे आजे अभ्यास करशुं। पांचमा चेप्टरनी अंदर छेले एक संकरणनो प्रयोग, त्यार पछी मेंडलना एक संकरण प्रयोग आधारित नियमों के सिद्धांतों मेंडलना एक संकरण ना प्रयोग ना आधारे बे नियमों के बे सिद्धांतों छे ई आपवामां आवेला छे। एमां एक पहलो सिद्धांत छे ई प्रभुतानो नियम। અને બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ। લો ઓફ સેગ્રીગેશન મેન્ડલના એક સંકરણના પ્રયોગ આધારિત બે સિદ્ધાંતો કે બે નિયમો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાં પહેલો નિયમ છે આપણે જોઈએ તો પ્રભુતાનો નિયમ। લો ઓફ ડોમિનન્સ। હવે પ્રભુતાના નિયમની અંદર આપણે જોઈએ તો સજીવની અંદર લક્ષણ માટે જવાબદાર કારક, જ્યારે કોઈ સજીવની અંદર એક લક્ષણ માટે જવાબદાર કારકો, કોઈ સજીવમાં એક લક્ષણ માટે જવાબદાર કારકો કે જનીન જુદા જુદા હોય ત્યારે બે માંથી કોઈ એક કારક તેની અભિવ્યક્તિ દર્શાવે અભિવ્યક્તિ એટલે કે પ્રદર્શિત થાય છે। અને બીજું કારક અવ્યક્ત રહે છે। સજીવની અંદર કોઈ એક લક્ષણ માટે જવાબદાર કારકો જુદા જુદા હોય ત્યારે બે માંથી કોઈ એક કારક જ એની અભિવ્યક્તિ દર્શાવે છે। અને બીજું કારક છે એ કેવું હોય તો કે અવ્યક્ત રહે છે, એટલે કે પ્રદર્શિત થતું નથી। હવે આપણે મેન્ડલનો જે એક સંકરણનો પ્રયોગ હતો એમાં આપણે પિતૃપેઢી તરીકે લીધા હતા બે કેપિટલ અને બે સ્મોલ, એટલે કે આ ઊંચો છોડ હતો અને આ નીચો હતો, એનું જે સંકરણ કરવામાં આવે છે અને એમાંથી આપણને મળે છે આ એફ વન પેઢી। હવે એફ વન પેઢીની અંદર આપણે જોઈએ તો એફ વન પેઢીનો જે સજીવ છે એની અંદર બે જનીન છે, ક્યાં ક્યાં તો કે એક કેપિટલ જનીન છે અને સ્મોલ ટી પણ છે। કેપિટલ ટી કેના માટે જવાબદાર છે તો કે એ વધુ ઊંચાઈ માટે જવાબદાર છે અને સ્મોલ ટી છે એ ઓછી ઊંચાઈ માટે જવાબદાર છે। એફ વન પેઢીની અંદર આપણને આ જે છોડનું પરિણામ છે એ ખબર છે, એ કેવો છોડ હતો તો કે ઊંચો છોડ। જો સજીવની અંદર
एक लक्षण माटे जवाबदार जनीनों केवा छे तो के जुदा जुदा, कारको केवा छे जुदा जुदा। हवे जुदा जुदा होय त्यारे बे मांथी एक ज कारक व्यक्त थाय छे। आपणे जोईए तो अहींया केपिटल अने स्मोल टी छे, तो आमां केपिटल टी छे ई व्यक्त थाय छे अने स्मोल टी छे ई व्यक्त थतुं नथी। केपिटल टी ने आपणे प्रभावी कारक कहीशुं અને સ્મોલ ટી છે એને પ્રછન કારક તરીકે ઓળખવામાં આવે છે। એટલે આમાં આપણે જોઈએ તો સજીવની અંદર એક લક્ષણ માટે જવાબદાર કારકો જુદા જુદા હોય ત્યારે બેમાંથી કોઈ એક કારક એની અભિવ્યક્તિ દર્શાવે એટલે કે પ્રદર્શિત થાય છે અને બીજું કારક અવ્યક્ત રહે છે એટલે કે એની અભિવ્યક્તિ દર્શાવતું નથી। આમાં કેપિટલ ટી છે એની અભિવ્યક્તિ દર્શાવે છે અને સ્મોલ ટી છે એ અવ્યક્ત રહી એટલે કે એની અભિવ્યક્તિ દર્શાવતું નથી। તો કેપિટલ ટી છે એને પ્રભાવી જનીન કહેવાય અથવા તો કારક તરીકે ઓળખવામાં આવે છે અને સ્મોલ ટી છે એને પ્રછન જનીન કે કારક તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રભુતાનો નિયમ એમ કહે છે કે એક લક્ષણ માટેના કારકો બે જુદા હોય ત્યારે બંને કારકો વ્યક્ત થતા નથી, બેમાંથી એક કારક વ્યક્ત થાય અને બીજું કેવું રહે અવ્યક્ત રહે। જે કારક વ્યક્ત થાય એ પ્રભાવી કહેવાય અને જે કારક છે એ અવ્યક્ત રહે એને કેવું કારક કહેવામાં આવે પ્રછન કારક તરીકે ઓળખવામાં આવે છે। એફ ટુ પેઢીમાં આપણને ત્રણ પ્રકારના હતા, બે કેપિટલ, એક કેપિટલ અને બે સ્મોલ। તો આ બંનેની અંદર આપણે જોઈએ તો કેપિટલ ટી હોય ત્યાં સુધી સ્મોલ ટી વ્યક્ત થઈ શકતું નથી એટલે કેપિટલ ટીને આપણે કેવું જનીન કીધું, તો કે કેપિટલ ટી છે એને પ્રભાવી જનીન કહેવાય અને સ્મોલ ટી જે વ્યક્ત નથી થતું એને પ્રછન જનીન તરીકે ઓળખવામાં આવે છે। તો આની અંદર કેપિટલ ટી હોય એટલે ઊંચો છોડ આવશે, આમાં એક કેપિટલ છે પણ સ્મોલ ટી છે એ વ્યક્ત થશે નહીં એટલે એ નીચો છોડ બને છે। અને સ્મોલ ટી ક્યારે વ્યક્ત થાય, તો કે કેપિટલ ટી ની ગેરહાજરી એટલે કે બે સ્મોલ ટી હોય આ છોડ છે એ પણ ઊંચો હશે અને આ નીચો છોડ। એટલે આ મેન્ડલનો નિયમ છે એ પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। બીજો એક સિદ્ધાંત કે નિયમ છે એ વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। બીજો મેન્ડલનો નિયમ છે વિશ્લેષણનો નિયમ અથવા તો લો ઓફ સેગ્રીગેશન અથવા એને બીજા નામે ઓળખવામાં આવે જન્યુઓની શુદ્ધતાનો નિયમ। હવે જન્યુઓની શુદ્ધતાની નિયમની અંદર આપણે જોઈએ તો સજીવ છે એ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોય છે। સજીવ છે કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો આ બે કેપિટલ ટી હોય અથવા તો બે સ્મોલ ટી, તો આને કેવો કહેવાય સમયુગ્મી કહેવાય અને એ જ રીતે વિષમયુગ્મીમાં જોઈએ તો એક કેપિટલ ને એક સ્મોલ હોય તો આને કેવો કહેવાય વિષમયુગ્મી। કઈ ક્યાં લક્ષણ માટે, તો કે ઊંચાઈ, ઊંચાઈ માટે બે કેપિટલ હોય ટી અથવા બે સ્મોલ ટી હોય તો એ સમયુગ્મી કહેવાય અને એક કેપિટલ અથવા એક સ્મોલ ટી હોય તો એને વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવે છે। અને સજીવની અંદર એક લક્ષણ માટેના બંને કારકો મિશ્ર થયા વગર ભેગા રહી શકે છે। સજીવમાં
कोई एक लक्षण ना बन्ने कारकों मिश्र थया वगर भेगा रही सके જ્યારે તેમાંથી જન્યુનું નિર્માણ થાય એટલે કે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે બેમાંથી કોઈ એક જ કારક જન્યુમાં દાખલ થાય. સજીવમાંથી જ્યારે જન્યુ કે પ્રજનન કોષ નું નિર્માણ થાય ત્યારે બે માંથી કોઈ એક જ કારક જન્યુમાં દાખલ થાય છે. દાખલા તરીકે આપણે અહીં જોઈએ તો વટાણાના F1 પેટી જે છે એમાં આ સજીવ છે F1 પેટી. હવેમાંથી જન્યુ બનશે એટલે બે પ્રકારના બનશે, કેપિટલ ટી વાળા અને સ્મોલ ટી. આ સજીવ છે. સજીવની અંદર એક લક્ષણના કેટલા કારકો છે? બે. જ્યારે એમાંથી જે જન્યુ બને છે એ જન્યુની અંદર જે તે લક્ષણના કેટલા કારક છે? તો કે એક જ કારક છે. એટલે જન્યુની અંદર બેમાંથી કોઈ એક જ કારક દાખલ થાય છે. એટલે જન્યુ છે એ હંમેશા આમ જન્યુ હંમેશા જે તે લક્ષણ માટે શુદ્ધ જ હોય છે. એટલે કે જો અહીંયા કેપિટલ ટી હોય જન્યુ તો એ શેના માટે જવાબદાર છે? વધુ ઊંચાઈ માટે. સ્મોલ ટી વાળા જન્યુ છે તો એ ઓછી ઊંચાઈ માટે જવાબદાર છે. એટલે જન્યુ છે એની અંદર જે તે લક્ષણનું એક જ જનીન હોય એટલા માટે જન્યુ છે એ હંમેશા જે તે લક્ષણ માટે કેવા હોય? શુદ્ધ હોય. સજીવ છે એ શુદ્ધ અથવા અશુદ્ધ અથવા તો સમયુગ્મી કે વિષમયુગ્મી હોય પણ એમાંથી જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે જન્યુ છે એમાં એક જ જનીન અથવા એક જ કારક હોય. એટલે જન્યુ છે એ હંમેશા કેપિટલ ટી હોય તો એ વધુ ઊંચાઈ માટે શુદ્ધ કહેવાય અને સ્મોલ ટી હોય તો એ ઓછી ઊંચાઈ માટે શુદ્ધ કહેવાય. એટલે જન્યુ છે એ હંમેશા શુદ્ધ જ હોય એટલે કે એ સમયુગ્મી કે વિષમયુગ્મી હોય નહીં. એટલા માટે આ વિશ્લેષણના નિયમને જન્યુઓની શુદ્ધતાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે. મેન્ડલના બે નિયમ આપણે એક સંકરણના પ્રયોગ આધારિત એક પ્રભુતાનો નિયમ આપ્યો અને બીજો આપ્યો છે વિશ્લેષણનો નિયમ લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ એટલે લો ઓફ સેગ્રીગેશન એને જન્યુઓની શુદ્ધતાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મેન્ડલના એક સંકરણના પ્રયોગ આધારિત આપણે જોઈએ તેમાં આ મેન્ડલે જે પ્રયોગ આપ્યા છે એ આપણે 1856 થી 1863 ની અંદર જે એક સંકરણના દ્વિસંકરણના પ્રયોગો અને એના આધારિત એને કેટલાક સિદ્ધાંતો કે નિયમો આપ્યા છે. હવે મેન્ડલે આપેલા જે કથનો કે સિદ્ધાંતો કે નિયમ એ કાયમી સાચા ઠર્યા નથી. એટલે કે મેન્ડલના પણ અમુક મર્યાદા હતી અથવા તેના સિદ્ધાંતો એની મર્યાદા હતી કારણ કે એના કેટલાક નિયમો છે એ પાછળથી ખોટા પણ પડ્યા છે. અને એવો જ એક આપણે ઉદાહરણ લેવાનું છે અપૂર્ણ પ્રભુતાને એટલે કે મેન્ડલના નિયમને ખોટો પાડતો એક આપણે ઉદાહરણ લઈએ તો એનું એક ઉદાહરણ છે અપૂર્ણ પ્રભુતા. વિદ્યાર્થી મિત્રો જે આપણે અત્યારે થિયરી તમને કહી છે એ થિયરી તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાની છે.
અને સાથે સાથે બીજી વધારાના જે ઉદાહરણો છે એ આપણે રેગ્યુલર ક્લાસની અંદર પણ વધારે આપણે આપશું, પણ અત્યારે જે થિયરી આધારિત છે એનાથી એમસીક્યુ એ બધા સોલ્વ થઈ શકે. હવે આગળ આપણે જોઈએ તો અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, અપૂર્ણ પ્રભુતા. હવે અપૂર્ણ પ્રભુતાની અંદર એક આપણે અહીંયા આપેલું છે શ્વાન પુષ્પ. ડોગ ફ્લાવર. અને બીજું ઉદાહરણ છે ગુલબાર, જેને રાતરાણી અથવા તો મીરાબિલિસ જલાપા. હવે મેન્ડલે શું કીધેલું હતું કે મેન્ડલે એમ કીધું કે એક લક્ષણ માટે બે કારકો જુદા જુદા, ત્યારે બેમાંથી એક કારક છે એ પ્રભાવી અને બીજું કારક કેવું હોય પ્રછન્ન. હવે ગુલબાસની અંદર આપણે જોઈએ તો એમાં ત્રણ પ્રકારના પુષ્પો જોવા મળ્યા છે. તે શ્વાન પુષ્પની અંદર આપણે જોઈએ તો આમાં પુષ્પ જે છે એ કેટલા રંગના હોય, ત્રણ રંગની અંદર. એક લાલ રંગના પુષ્પ છે, બીજા સફેદ રંગના પુષ્પ છે અને ત્રીજા ગુલાબી રંગના પુષ્પ છે. ગુલબાસની અંદર કે શ્વાન પુષ્પની અંદર જે પુષ્પો છે એના કેટલા રંગ છે, તો કે ત્રણ રંગ છે. હવે લાલ રંગ માટે આપણે લઈ એના માટેનો જનીન સંકેત આર રાખી, અને સફેદ રંગ છે એના માટેનો જનીન સંકેત ડબલ્યુ રાખી. હવે મેન્ડલની અંદર જેમ પ્રયોગની અંદર આપણે પિતૃપેઢીમાં સમયુગમી સજીવ લેતા, એમ અહીંયા પણ આપણે પિતૃપેઢી તરીકે સમયુગમી એટલે કે શુદ્ધ એવા લાલ પુષ્પવાળા છોડને એક પિતૃ તરીકે પસંદ કરી છે. અને સફેદ પુષ્પ જો અહીંયા આપણે સફેદ પુષ્પ જે છે અને એના માટે ડબલ્યુ સંકેત રાખે, અને લાલ પુષ્પ છે એના માટે કેપિટલ આર બે. તો આ સમયુગમી લાલ અને સમયુગમી સફેદ. હવે એની વચ્ચે આપણે સંકરણ કરાવવામાં આવે કૃત્રિમ રીતે, તો એમાં સફેદ પુષ્પ છે એમાંથી જવાબદાર જનીન કયું આવશે, તો કે ડબલ્યુ. અને લાલ પુષ્પ છે એમાંથી જનીન આવશે આર, અને એ બે ભેગા થાય એટલે એમાંથી મળશે આર અને ડબલ્યુ. આ જે પેઢી થઈ એફ વન પેઢી તરીકે ઓળખવામાં આવે છે. પેલી પેઢી પ્રથમ સંતતિ પેઢી. હવે પ્રથમ સંતતિ પેઢીની અંદર આપણે જોઈએ તો એક સફેદ પુષ્પમાંથી ડબલ્યુ અને લાલ પુષ્પમાંથી આર, અને એ બે ભેગા થવાથી આર અને ડબલ્યુ ભેગા થાય છે. હવે સ્વાભાવિક છે કે આની અંદર આપણે જોઈએ તો કેપિટલ આર છે એ પ્રભાવી હોય તો પુષ્પનો રંગ કેવો મળવો જોઈએ, લાલ. અને કેપિટલ ડબલ્યુ છે એ પ્રભાવી હોય તો પુષ્પનો રંગ કેવો મળવો જોઈએ, સફેદ. એટલે આપણને મેન્ડલના જે એક સંકરણના પ્રયોગમાં જોતા હતા કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો એમાં કેપિટલ ટી આપણને અભિવ્યક્ત થતું હતું જેની, એટલે કે વધુ ઊંચાઈ આપણને જોવા મળતી, અને સ્મોલ ટી છે એ અભિવ્યક્ત થતું નહોતું એટલે કે ઓછી ઊંચાઈ એ આપણને જોવા મળતી નહોતી. એફ વન પેઢીના બધા છોડ કેવા હતા, તો કે વધુ ઊંચાઈ ધરાવતા, અથવા તો એમાં કહી શકાય કે પિતૃપેઢીના ઊંચા પિતૃ જેવા જ હતા. તો અહીંયા આપણને કાં લાલ રંગ મળવો જોઈએ પુષ્પનો અથવા તો સફેદ રંગ,
પણ અહીંયા એફન પેઢી જે છે એ છોડની અંદર જે પુષ્પો આવે છે તો એ પુષ્પોનો રંગ છે એ આપણને કેવો મળે છે? તો કે પુષ્પનો રંગ છે એ આપણને ગુલાબી રંગ મળે છે. એટલે અહીંયા લાલ અને સફેદની વચ્ચેનો રંગ છે કયો? તો કે ગુલાબી રંગ. એટલે અહીંયા આર અને ડબલ્યુ એકય જનીન પ્રભાવી થતું નથી. લાલ કરતા થોડોક ઓછો રંગ અને સફેદ કરતા થોડોક વધુ રંગ એટલે વચગાળાનો રંગ મળે છે. એટલે કે એક પણ જનીન બીજા જનીન ઉપર પ્રભાવી થતું નથી. એટલે અહીંયા આપણે પ્રથમ પેઢીની અંદર જે ગુલાબી રંગ મળે છે, હવે એ એફન પેઢીની અંદર આપણે નર અને માદા જનીન અથવા તો એની વચ્ચે આપણે કૃત્રિમ રીતે સંકરણ કરાવ્યું, એમાંથી આપણને જે મળશે એ એફ ટુ પેઢી તરીકે લઈશ. એફ ટુ પેઢીની અંદર આપણે જોઈએ તેમાં એક નર તરીકે લઈ અને એક માદા તરીકે. અહીંયા આપણે બે છોડ લઈ એમાં ગુલાબી રંગ વાળા એકને આપણે નર જન્યુ તરીકે બીજાને માદા જન્યુ તરીકે, બરોબર? તો નર જન્યુમાં આપણે જોઈએ તો અહીંયા એક આર લે બે જન્યુ મળશે આમાંથી અને આમાંથી ડબલ્યુ, કારણ કે આનું જનીન બંધારણ કેવું છે? આર ડબલ્યુ. એમાંથી બે પ્રકારના જન્યુ બનશે. અને માદા છોડની અંદર એ આપણે જોઈએ તેમાં એ આર ડબલ્યુ જનીન બંધારણ, એમાંથી પણ બે પ્રકારના જન્યુ મળશે. હવે જો અહીંયા બે ભેગા થાય તો અહીંયા આર આર, પછી અહીંયા બે ભેગા થાય તો આર અને આમાંથી ડબલ્યુ, આમાંથી આપણે લઈએ તો અહીંથી આર અહીંથી ડબલ્યુ તો આર ડબલ્યુ, અને અહીંયા બે ભેગા થાય તો ડબલ્યુ ડબલ્યુ. હવે આપણે જોઈ શકીએ કે બે કેપિટલ આર હોય તો આમાં કેવો રંગના પુષ્પ હશે? તો કે લાલ રંગ. બે સ્મોલ ડબલ્યુ હોય એટલે કે સફેદ રંગ માટે તો આ સફેદ રંગ. એક કેપિટલ આર ને એક કેપિટલ ડબલ્યુ તો એમાં કેવો રંગ હશે? ગુલાબી રંગ. એફ ટુ પેઢીની અંદર આપણે જોઈએ પિતૃ પેઢી, પહેલી પેઢી અને બીજી પેઢીની અંદર જોઈએ એફ ટુ પેઢીમાં, તો એફ ટુ પેઢીની અંદર આપણને ત્રણેય રંગના પુષ્પો છે એ જોવા મળે છે. એફ ટુ પેઢીનું પરિણામ જોઈએ જો અપૂર્ણ પ્રભુતામાં આપણે જોઈએ આમ તો પ્રભાવી અને પ્રછન્ન એ સંપૂર્ણપણે કોઈ જનીન બીજા જનીન ઉપર પ્રભાવી કે પ્રભુતા દર્શાવતું નથી, કારણ કે એમાં કેપિટલ આર ને કેપિટલ ડબલ્યુ અહીંયા આપણે ગુલબાસની અંદર કે શ્વાન પુષ્પની અંદર જોઈએ તો એમાં કેપિટલ આર ને કેપિટલ ડબલ્યુ એટલે કે લાલ રંગ અને સફેદ રંગ બેના જનીન હોય ત્યારે આપણને લાલ રંગ નથી મળતો અને સફેદ રંગ નથી મળતો, વચગાળાનો રંગ મળે. એટલે કે કેપિટલ આર ડબલ્યુ ઉપર કે ડબલ્યુ છે એ કેપિટલ આર ઉપર પ્રભાવી થઈ શકતું નથી, પણ વચગાળાનો એટલે એને આપણે શું કીધું? અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. એફ ટુ પેઢીની અંદર આપણે જોઈએ તો લાલ રંગના પુષ્પ જે છે એનું પ્રમાણ કેટલું મળે છે? તો કે એક ચતુર્થાંશ એટલે કે લગભગ 25% જેટલા આપણને કેવા પુષ્પ મળ્યા? લાલ રંગના. એ જ રીતે સફેદ રંગના પુષ્પ જોઈએ તો સફેદ રંગ છે એના માટે ડબલ્યુ લે તો એ પણ કેટલા મળે છે? તો કે એક ચતુર્થાંશ એટલે કે લગભગ
25% જેટલા આપણને કેવા મળે છે, સફેદ રંગવાળા 25% પુષ્પ છે એ લાલ રંગ, અને જાંબલી આ ગુલાબી રંગના પુષ્પ જોય RW, તો કે એનું પ્રમાણ આપણને 1/2 એટલે કે લગભગ 50% જેટલા પુષ્પો છે એ આપણને કેવા મળે છે, તો કે ગુલાબી રંગના પુષ્પો મળે છે. એટલે F2 પેઢીની અંદર સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર એ પણ આપણે લઈએ તો ફિનોટાઇપ અને જીનોટાઇપ. સ્વરૂપ પ્રકારની અંદર જોઈએ તો લાલ પુષ્પ જેમ ગુલાબી પુષ્પ જેમ સફેદ પુષ્પ એનું પ્રમાણ કેટલું મળે, તો કે 1:2:1 એટલે કે ફિનોટાઇપ. અને જનીન બંધારણ જે છે એ જનીન પ્રકાર, જીનોટાઇપનું પ્રમાણ કેટલું મળશે, તો કે એની અંદર 2 R કેપિટલ આર અને W અને 2 એનું પ્રમાણ પણ 1:2:1 મળે છે. એક સંકરણના પ્રયોગમાં આપણે જોઈએ તો એમાં સ્વરૂપ પ્રકાર જે છે એનો રેશિયો કેટલો હતો, 3:1 હતો. અને જનીન પ્રકાર જે છે એમાં 2 1 ને 2 તો એ 1:2:1. જ્યારે આમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બેનું પ્રમાણ છે એ કેવું જોવા મળે છે, 1 જોવા મળે છે. તો આ મેન્ડલના નિયમ એમ કહેતો હતો, મેન્ડલે એવું કીધેલું કે એક લક્ષણના 2 જુદા જુદા હોય ત્યારે 2 એક જ જનીન છે એ વ્યક્ત થાય ને બીજું કેવું રહીએ, અવ્યક્ત. તો અહીંયા આર ને W 2 એક જ લક્ષણ માટે છે. કયા લક્ષણ માટે, પુષ્પના રંગ માટે. કેપિટલ આર છે એ લાલ રંગ પ્રદર્શિત કરે છે અને કેપિટલ W છે એ સફેદ રંગ પ્રદર્શિત કરે છે. તો મેન્ડલના સિદ્ધાંત મુજબ આપણને અહીંયા પુષ્પનો રંગ લાલ મળવો જોઈએ અથવા તો સફેદ મળવો જોઈએ, પણ અહીંયા મેન્ડલના નિયમ છે એ ખોટો પડે છે. એટલે કે મેન્ડલના નિયમ મુજબ આપણને અહીંયા પરિણામ મળતું નથી. અહીંયા પરિણામ કેવું મળે છે, તો કે બંનેના વચ્ચેનો રંગ મળે છે, લાલ અને સફેદની વચ્ચેનો, એટલે કે આપણને ગુલાબી રંગ છે એ પ્રાપ્ત થાય છે. અપૂર્ણ પ્રભુતા પછી બીજું આપણે જોઈએ પછી સહપ્રભાવિતા એક આવે છે, સહપ્રભાવિતા. હવે મેન્ડલના નિયમને ખોટો પાડતું બીજા એક ઉદાહરણ છે સહપ્રભાવિતા. એટલે કે એક લક્ષણ માટેના જનીનો જુદા જુદા હોય ત્યારે મેન્ડલે એમ કીધું કે 2 એક જનીન પ્રભાવી હોય ને બીજું કેવું હોય, પ્રછન્ન. અપૂર્ણ પ્રભુતામાં મેન્ડલનો નિયમ ખોટો પડ્યો. એની અંદર શું જોવા મળ્યું આપણને, તો કે એની અંદર એવું જોવા મળે છે કે બંનેની વચ્ચેનો રંગ મેળ્યો, કેમાં, મીરાબિલિસ જલાપા કે શ્વાન પુષ્પની અંદર, એટલે કે લાલ અને સફેદની વચ્ચેનો રંગ કયો મળ્યો, ગુલાબી રંગ. હવે સહપ્રભાવિતાની અંદર આપણે જોઈએ તો અહીંયા એક ઉદાહરણ તરીકે ઘણા બધા આપણે મનુષ્યનો રુધિર જૂથનો વારસો છે. એ એનો ઉદાહરણ તરીકે લઈ શકાય.
એમાં આપણે રુધિર જૂથની અંદર ખાસ કરીને એબીઓ રુધિર જૂથ જે છે એમાં ચાર પ્રકાર આવે છે, એ બી એ બી અને ઓ. આ ચારેય પ્રકાર જે છે એ કેના આધારે આપવામાં આવે, તો કે રક્તકણમાં એન્ટીજન અને રુધિર રસની અંદર જે એન્ટીબોડી છે એના આધારે રુધિર જૂથના પ્રકારો છે. આ ઉદાહરણ પણ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. બીજું એક ઉદાહરણ જે છે એ આપણે ઢોરની અંદર કેટલાક જે ઢોર છે એની અંદર જે રુંવાટ તેના વાળ જે છે એના માટે જવાબદાર જનીનો, એમાં આપણે જોઈએ તો લાલ રુંવાટી માટે ઢોરની પિતૃપેઢી તરીકે લઈ દાખલા તરીકે, તો લાલ રુંવાટી એના માટેનો સંકેત રાખી કેપિટલ આર, અને સફેદ રુંવાટી એના માટે ડબલ્યુ રાખી અથવા સ્મોલ આર રાખીએ ગયા, સ્મોલ આર રાખી, બરાબર. તો આ પિતૃપેઢી તરીકે ઢોર આપણે જોઈએ તો ખાસ કરીને ગાય ભેંસની અંદર કે બીજા કેટલાક પ્રાણીઓની અંદર આપણે જોઈએ તો એમાં જે એની ચામડી ઉપર રુંવાટી હોય એ બે પ્રકારના રંગની હોય, લાલ રુંવાટી પણ જોવા મળે અને સફેદ રુંવાટી પણ જોવા મળે છે. હવે એ બે વચ્ચેનું સંકરણ કરીએ તો આમાંથી રંગ માટેનું કેપિટલ આર આવશે, આમાંથી રંગ માટેનું સ્મોલ આર, અને એ બે ભેગા થાય તો કેપિટલ આર અને સ્મોલ આર આ કેની અંદર, તો કે એફ વન પેઢીની અંદર જોવા મળે છે. એફ વન પેઢીની અંદર કેપિટલ આર અને સ્મોલ આર બે જનીન, એટલે કે લાલ રંગ માટે જવાબદાર જનીન છે અને સફેદ રંગ માટે જવાબદાર જનીન પણ જોવા મળે છે. તો આની અંદર આપણે કેપિટલ આર પ્રભાવી હોય તો જે રુંવાટી જે છે વાળ એનો રંગ કેવો હોય, લાલ રંગ, અને જો સ્મોલ આર પ્રભાવી હોય તો રંગ કેવો મળે આપણને, તો કે સફેદ મળવો છે. અને એકય પ્રભાવીનો હોય અને વચગાળાનો હોય જે આપણે ગુલબાસની અંદર જોઈ ગયા, તો એની અંદર આપણને રંગ કેવો મળવો જોઈએ, ગુલાબ. પણ આની અંદર શું થશે, તો કે લાલ રંગ મળશે અને સફેદ રંગ, એટલે એના ઉપરથી અહીંયા રંગ મળે છે કાબર ચિત્રી રૂંવાટી, કેવો, કાબર ચિત્રો રંગ. એટલે કે રૂંવાટીની અંદર લાલ અને સફેદ બે મિશ્ર એટલે એ કાબર ચિત્રી રૂંવાટી તરીકે ઓળખવામાં આવે. અને આગળ આપણે આનો અભ્યાસ કરવો હોય એફ ટુ પેઢીની અંદર, તો એની અંદર આ જ રીતે લઈ તો આમાં બે પ્રકારના જન્યુ, આમાં બે પ્રકારના કયા કયા, તો કે આમાં કેપિટલ આર સ્મોલ આર, એ જ રીતે આમાં પણ કેપિટલ આર અને સ્મોલ આર. હવે કયા ભેગા થાય, તો કે આ બે ભેગા થાય, બે કેપિટલ પેલા સાથે બીજું જોડો, એક કેપિટલ એક સ્મોલ બીજા સાથે પેલું જોડો, એક કેપિટલ એક સ્મોલ અને બીજા સાથે બીજું જોડો બે સ્મોલ, તો સ્વાભાવિક છે કે આ કેવો રંગ હશે, લાલ રંગ, આ કેવો રંગ હશે, સફેદ રંગ, અને આ કેવો રંગ, તો કે કાબર ચિત્ર. કાબર ચિત્રો એટલે લાલ અને સફેદ બે મિત્ર, એટલે 50% આપણને આવે શક્યતા મળે, અને લાલ રૂંવાટી વાળો એ 25%, અને સફેદ રૂંવાટી વાળો જે ઢોર મળશે એ શક્યતા પણ કેટલી જોવા મળશે, 25%. તો અહીંયા પણ મેન્ડલનો નિયમ છે એ ખોટો પડે. મેન્ડલે શું કીધું હતું કે એક લક્ષણ, અહીંયા લક્ષણ કયું છે, તો કે વાળનો રંગ, એના માટેના બે જનીનો કે કારકો કેવા હોય, તો કે જુદા જુદા. અહીંયા બે કારક જુદા છે, એક કેપિટલ આર છે અને બીજું સ્મોલ આર. એટલે મેન્ડલે એમ કીધું કે બેમાંથી એક જ કારક વ્યક્ત થાય, જે એક સંકરણના પ્રયોગમાં આપણને જોવા મળ્યું હતું, વટાણા કેપિટલ ટી ને સ્મોલ ટી બે હતા ત્યારે આપણને શું જોવા મળ્યું હતું અહીંયા, તો કે આ વ્યક્ત થાય છે અને આ કેવું રહેતું હતું, અવ્યક્ત. એટલે આપણે આને પ્રભાવી કીધું હતું અને આને કેવું કીધું, લો પ્રછન જનીન તરીકે ઓળખવામાં આવે. પણ અહીંયા હવે મેન્ડલના નિયમ ખોટા પડે છે. કેપિટલ આર છે એ લાલ રૂંવાટી બનાવશે
અને સ્મોલ આર છે એ કેવી રૂવાથી બનાવે છે? સફેદ રૂવા. એટલે લાલ ને સફેદ બે મિક્સ થઈ જાય એટલે રંગ કેવો થઈ ગયો? કાભર ચિત્ર. એફન પેઢીમાં આપણને જે ઢોરની જે સંતતિ છે એફન પેઢી, એમાં ઢોરની રૂવાટીનો રંગ કેવો મળે? લાલ અને સફેદ મિશ્ર મળે છે, એટલે કે કાબર ચિત્ર રંગ છે એ જોવા મળે છે. અને એફ ટુ પેઢીમાં બે કેપિટલ આર ભેગા થાય તો લાલ રૂવાટી, બે સ્મોલ આર ભેગા થાય તો સફેદ રૂવાટી, એક કેપિટલ આર ને એક સ્મોલ આર ભેગા થાય તો આપણને રંગ કેવો મળશે? કાબર ચિત્રો અથવા લાલ અને સફેદ મિશ્ર રંગ છે એ જોવા મળે છે. તો આવા બીજા ઉદાહરણ છે એબીઓ રુધિર જૂથ, એ પણ આપણે આવતી વખતે જોશું. અહીંયા આપણે જે ખાસ કરીને મેન્ડલના જે એક સંકરણ પ્રયોગ આધારિત બે નિયમો, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ, અને મેન્ડલના નિયમને ખોટા પાડતા બે ઉદાહરણ લીધા, એક અપૂર્ણ પ્રભુતા અને બીજું સહપ્રભાવિત. તો આવતી વખતે આપણે આગળ લેશું અહીંથી દ્વિસંકરણનો પ્રયોગની, પણ એના માટે તમારે અહીંયા સુધી છે એ ખાસ વ્યવસ્થિત જેટલું જોયેલું એ દરેક લેક્ચર વાઇઝ વ્યવસ્થિત તૈયાર કરવાનું, અને એના આધારિત એમસીક્યુ અને વધુ ડીપમાં આપણે રેગ્યુલર ક્લાસની અંદર પણ વધારે એની અંદર ચર્ચા કરશું. પણ અત્યારે જે આ થિયરીમાં છે એ મુજબની ઉદાહરણ સહિત છે એ તૈયાર કરવાનું છે.